છોટા ઉદેપુર જિલ્લાના 1000 જેટલા કરાર આધારિત કર્મચારીઓ અને આશા વર્કરોએ સમાન કામ સમાન વેતન અને જોબ સિક્યુરિટીની માંગણી સાથે નગરમાં વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ફિક્સ પગારદારોને વેતનમાં લાભ મળ્યા બાદ હવે કરાર આધારિત આઉટસોર્સિંગ, માનવ વેતન, આશા વર્કર, આંગણવાડી વર્કર જેવા સરકારી તંત્રમાં કામગીરી બજાવતા વર્કરોએ સમાન કામ માટે સમાન વેતન અને જોબ સિક્યુરિટી સહિતના પોતાના પડતર પ્રશ્નો માટે પ્રદર્શનો શરૂ કર્યા છે. આજે છોટાઉદેપુર જિલ્લાના 1000 જેટલા મહિલા અને પુરુષ વર્કરોએ નગરમાં સરદારબાગમાં સભા કર્યા બાદ વિશાળ રેલી યોજી પોતાની માંગણીઓ માટે ગગનચુંબી નારા લગાવ્યા હતા. એક તરફ સાતમા પગાર પંચને લાગુ કરી દેવાયો છે, ત્યારે સરકારી કચેરીઓમાં સમાન કામ કરતા અને ફરજ બજાવતા કર્મચારીઓને લઘુત્તમ વેતન પણ મળતું નથી, ત્યારે સૌને સાથ સૌનો વિકાસના સ્લોગનને ટાંકીને સરકાર તેઓના વિકાસને રૂંધી રહી હોવાના આક્ષેપ સાથેના સૂત્રોચ્ચાર કરી રેલી સરદારબાગથી કલેક્ટર કચેરી પહોંચી હતી અને હાજર અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો તેઓની માંગણીઓ ટૂંક સમયમાં નહીં સંતોષાય તો આગામી વિધાનસભામાં તેઓ જવાબ આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અલ્લાહ.